नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय गुजराती पाठ सोळमो मातृहृदय। आगळना विडियो में आपणे अभ्यास कर्यो के सिंहनुं बच्चू अने माणसनुं बच्चू ते बन्नेनी दोस्ती थई गई अने बन्ने छे ते आगळ जवा लाग्या। त्यां नवा दोस्त साथे पड़ोसी सुकाली बोलीमां वात करतो हतो, परंतु त्याज पाछळ डणक संभळाणी। मालधारी स्त्री चौंकी उठी। शुं थयुं? ज्यारे बन्ने शिशુઓ એકબીજા સાથે વાતો કરતા હતા ત્યારે પાછળથી સિંહનો અવાજ સંભળાણો અને પેલી સ્ત્રી છે, માલધારી સ્ત્રી છે, એકદમ ચોંકી ઉઠી અને તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું, એટલે કે તેને પોતાની સાથે બાળક આવ્યું હતું તેને યાદ આવ્યું। તેનો જીવ અડધો થઈ ગયો। કરગઠિયાને પડતા મૂકી એણે દોટ મૂકી। જીવ અડધો થઈ ગયો એટલે કે તેને એકદમ ડર લાગવા લાગ્યો અને ત્યાં ને ત્યાં પેલા લાકડા છે મૂકી અને એકદમ દોડી। પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી આપડી ફાફડી દોડી, એટલે કે પોતાના દીકરાને રેઢો મૂક્યો એને મનમાં પસ્તાવો થતો હતો। પરંતુ કાટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું। તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા। ધરતી ગોળ ગોળ ફરતી લાગી, પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું। તે સ્ત્રીને શું થયું? સામે એને એવું દ્રશ્ય જોયું કે બંને શિશુ છે તે એક રમતા હતા, પોતાનું બાળક છે તે સિંહના બચ્ચાને લઈને તેડીને ઊભું હતું, એટલે એ જોઈને તેની માને તો ચક્કર આવવા લાગ્યા અને એકદમ ધરતી જાણે ગોળ ગોળ ફરતી હોય ને એવું લાગ્યું, પોતે જાણી હમણાં પડી જશે। વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હતો, એટલે એ બચ્ચા બે બચ્ચા બોર્ડમાં હતા। બોર્ડ એટલે કે સિંહ બોર્ડમાં રહેતા હોય એનું ઘર, એમાંનું એક બહાર નીકળી આવેલું। સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ, પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પોતાની બોટ તરફ પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી। સિંહણ છે તે પોતાના માટે જમવાનું લેવા માટે તેને બાળકો માટે ગયેલી હતી શિકાર કરવા માટે, પણ તેને માનવની ગંધ આવેલી, તરત જ સિંહણ છે તે પાછી આવીને તરત જ એને પોતાના બચ્ચાના રક્ષણનું યાદ આવ્યું, એટલે તરત જ સિંહણ છે તે પણ દોડી આવી। જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાણ નાખી। આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી અને વચ્ચે બે પુલકા હતા, એક હતું પશુદેહધારી અને એક માનવદેહધારી। કુદરતની કેવી બલિહારી જુઓ, બે માતા છે, આ બાજુ માલધારી છે અને આ બાજુ સિંહણ છે, અને બેયના બચ્ચા છે તે વચ્ચે છે અને બેયને ડર લાગે છે કે માલધારીને એમ ડર લાગે છે કે આ મારા બાળકને સિંહણ છે તે ખાઈ જશે, અને સિંહણને એવું લાગે છે કે આ બાળક છે તે મારા બચ્ચાને લઈ જશે। માલધારી સ્ત્રીએ દૂર રહીએ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહબાળને છોડી દેવા બૂમ પાડી, છોડી દે બેટા છોડી દે, પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? માનો જીવ તાળવે ચોટ્યો, પાછળ ઘુરઘાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી, કોણ જાણે ક્ષણમાં શું બનશે। માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી, છોડી મૂક બેટા મૂકી દે। સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ઘુરઘાટ કરતી હતી, તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું। માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું, દોડીને માની ગોદમાં ભરાઈ ગયું। આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલી ગયું। સામસામે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ, ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી
માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર, તેને પોતાના નેસમાં જવું હતું, રહેઠાણમાં જવું હતું. જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ. તેમના ખોડિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો. કહેવાય છે ને કે માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા જ. અહીંયા છે તે પાઠ છે પૂર્ણ થાય છે અને આ પાઠનું વાંચન ઘરે કરજો. નમસ્તે.